ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારના દિવસે પાટણ જિલ્લામાં રાધનપુરના વડનગર ખાતે આયોજિત ભાગવત કથામાં હાજરી આપી હતી. તેમની સાથે અન્ય અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. ધાર્મિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાગવત સપ્તાહમાં કથાકાર ગૌતમભાઈ આચાર્યના મુખ્યપ્રધાને આશીર્વાદ પણ લીધા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમયના અભાવે કથાનું રસપાન કરી શક્યા ન હતા. મુખ્યપ્રધાને કથામાં હાજર લોકોને આ કથાનો લાભ અચૂક લેવા તમામને કહ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચે તે પહેલા જ તમામ તૈયારી કરી લેવામાં આવી હતી. રોડ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા. રાધનપુર વડનગર અંજતા રોડ ઉપર હેલીપેડ બનાવવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલ પહોંચે તે પહેલા પોલીસ એસપી સહિતનો કાફલો નગર પહેલા ખાતે પહોંચી ગયો હતો. તો ભાગવત કથાના મંચ પર મુખ્યપ્રધાનને ખાસ રીતે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જેનો મહિમા અનેરો છે, ભગવાનના 24 અવતારો અને એની કથા, કે આ ધરતી ભાગ્યશાળી છે કે આ સરહદ વિસ્તારના વડનગર ગામે આજે ભાગવતજીનું સવર્ણ અહીં આગળ થયું છે. ગાન થયું છે, મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો આગેવાનો પણ બધા રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી કરે આ કામ હતી અને મારા પરિવાર માટે પણ